નમસ્કાર દર્શક મિત્રો, હું રુઝાન ખંબાટા આપનું લોકમંચમાં સ્વાગત કરું છું. સૌથી પહેલા હેપી ન્યુ યર બધાને. આજે આપણે એક બહુ નવો પ્રયોગ કરી રહ્યા છે, જેમાં જે નોર્મલી મને એઝ અ ગેસ્ટ બોલાવવામાં આવે છે, આજે મારો રોલ એન્કર ને હોસ્ટનો છે. અને જે નોર્મલી આપણને જે અઘરા અઘરા પ્રશ્ન પૂછે છે એ લોકો આજે આપણા ગેસ્ટ છે. લેટ મી ફર્સ્ટ વેલકમ દેવાંગભાઈ ભટ્ટ, જે ચેનલ હેડ છે ગુજરાત ન્યૂઝના, અને શ્રી પ્રદ્મકાંત ત્રિવેદી, જે ચેનલ હેડ છે નિર્માણ ન્યૂઝના. આજે આપણે એક બહુ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ડિબેટ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. અને ટોપિક છે મીડિયા એન્ડ ઇટ્સ ચેલેન્જીસ, એટલે મીડિયા અને એના સંઘર્ષો. હવે આ ટોપિકમાં જે નોર્મલી આપણને બધાને ખબર છે કે મીડિયા એવું એક ફિલ્ડ થઈ ગયું છે જેમાં પહેલાં, મને યાદ છે હું જ્યારે નાની હતી ત્યારે પેપર વાંચતી હતી, પેપર બહુ મોટી ચીજ કહેવાય, અને હાર્ડલી એક કે બે ટીવી ચેનલ્સ આવતી હતી. પછી જે ધીરે ધીરે ચેનલ્સ વધી, મને યાદ છે આપણે ફોરેન જઈએ અને ત્યાં 100 ચેનલ જોઈએ, 150 ચેનલ જોઈએ તો ખુશ થઈ જઈએ, ખરે આટલી બધી ચેનલ છે ને આપણા ઇન્ડિયામાં તો ક્યારે આવશે આટલી બધી ચેનલ. પણ થોડા વર્ષોથી ઇન્ડિયામાં કમસે કમ 200-300 અલગ અલગ વિવિધ ચેનલ્સ ચાલી રહી છે. અને એના સિવાય બી હવે ઇન્ટરનેટનો જે નવો યુગ આવ્યો છે, સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છે. હવે તો મારા ખ્યાલે તો એટલું બધું સોશિયલ મીડિયા પોપ્યુલર થઈ ગયું છે, ભલે સાચા જૂઠા ન્યૂઝ પછી વાત કરીએ, પણ અત્યારે એટલે ધેર આર લોટ ઓફ ચેલેન્જીસ ઇન મીડિયા નાઉ. સો એના માટે આજે આપણા બંને મહાનુભાવો છે અને આપણે એ લોકોની જોડે ચર્ચા કરશું કે મીડિયાના ચેલેન્જીસ ને સંઘર્ષો છે. લેટ મી ફર્સ્ટ સ્ટાર્ટ વિથ પદ્મકાંતજી. પદ્મકાંતજી, આપનું સ્વાગત છે. પ્લીઝ ટેલ મી કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી મીડિયાના શું મેજર ચેલેન્જીસ છે અત્યારે? ચેલેન્જીસને એ સ્વરૂપમાં જોવા નહીં. કોઈ પણ ક્ષેત્ર હોય, તમે મને એક ક્ષેત્ર બતાવો કે જ્યાં ચેલેન્જ નથી. કરિયાણાની દુકાન ચલાવતા ઈશુ કે શાકભાજીની લારી પણ કોઈ જેના પર આજીવિકા હોય એને પણ ચેલેન્જીસ હોય છે. એટલે બહુ એને હાઈપ ઉભો કરીને અમે તો બહુ મોટું પરાક્રમ કરી રહ્યા છીએ એવો કોઈ ભાવ મનમાં લાવવાની જરૂર નથી. બીજી વાત છે કે તમે નહીં મીડિયા લાઈનમાં આવો તો આ મીડિયા વાંચ્યું જ રહી જશે. આ મીડિયાનું શું થશે એવું તો કોઈ અમને આમંત્રિત નતા કર્યા. બહુ જ સમજી વિચારીને આ લાઈનમાં અમે આવ્યા, મીડિયા લાઈનમાં આવ્યા. એટલે કોઈ પણ વસ્તુ તમે સ્વીકારો તો નફામાં ભાગીદારી ને ખૂટમાં નહીં એવું નહીં રાખવાનું. જે છે તે તમામ વસ્તુઓ સ્વીકારીને અને સંઘર્ષને પડકારો ખૂબ પુણ્ય કર્યા હોય ગયા જન્મમાં એને મળે. કોઈ આલ્યા માલ્યાને સંઘર્ષ કરવા નથી મળતો. એટલે મીડિયા લાઈનમાં જે કંઈ સંઘર્ષ છે એ સંઘર્ષ કરવા એ અમે એને એનો એક રોમાંચ અનુભવીએ છીએ, એન્જોય કરીએ છીએ. અને ખાસ કરીને ટાઈમિંગનો, કારણ કે જ્યારે પત્ની એમ કે આજ તમે થોડા વહેલા આવશો ને ત્યારે ધરાર મોડું થાય ને એવી મોટી ઘટનાઓ બને. એટલે એટલે છતાંય પત્ની સવાલ પૂછે ને એના જેવો સંઘર્ષ પણ નહીં. દેવાંગભાઈ, તમને બી સેમ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે તમારા મુતાબિક મીડિયાના મેજર ચેલેન્જીસ શું છે? પદ્મકાંતભાઈ વાત કરી બિલકુલ કે જે વ્યક્તિ ખરેખર પોતે મેન્ટલી પ્રિપેર્ડ હોય છે એ જ આ ફિલ્ડમાં આવે છે. એટલે ચેલેન્જીસ ઇન્ડિવિજ્યુઅલ જો કોઈ એમ્પ્લોય માટે કહીએ તો એ મેન્ટલી પ્રિપેર્ડ જ હોય છે કે આ ચેલેન્જીસ આવવાની છે. બટ ઓવરઓલ સિનારીઓની વાત કરીએ તો મીડિયા હાઉસ તરીકે તો હું માનું ત્યાં સુધી ઓથેન્ટિસિટી છે અત્યારે મેઇન ચેલેન્જ છે. કારણ કે આપણે જે આપના ઇન્ટ્રોડક્ટરી સ્પીચમાં જ આપે કીધું કે કરંટ સિનેરિયોમાં 200-300 અલગ અલગ વિવિધ ચેનલો છે. વિવિધ શબ્દ આપ બહુ જાણી જોઈને બહુ સ્પેસિફિક બોલ્યા હતા, કારણ કે થોડો અઘરો આપના માટે હતો. આટલી બધી વિવિધ ચેનલોમાં તમારી પોતાની એક અલગ ઓળખ આપવી, સચ્ચાઈની સાથે પ્રોપર ટાઈમે ન્યૂઝ લોકો સુધી પહોંચાડવા, આઈ થિંક ધીસ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ ફોર એની મીડિયા હાઉસ. આઈ લુક એટ ઇટ અ લિટલ ડિફરન્ટ વે. તમે જે ચેલેન્જીસ તમારા પોઈન્ટ ઓફ એઝ અ વ્યુઅર, અગર વ્યુઅરની દ્રષ્ટિ જુઓ તો વ્યુઅર અને મેજરલી એવું લાગતું હોય, કારણ કે જે રીતે હવે બધા જ એટલે અગર ન્યૂઝ ચેનલ અત્યારે વાત કરીએ, કારણ કે યુ બોથ આર હેન્ડલિંગ ન્યૂઝ ચેનલ પર છે, તો ન્યૂઝ ચેનલમાં બધું ઇટ્સ લાઈક દેટ કે જ્યાં બધું એક જ ટાઈપની સ્ટ્રીપો ચાલતી હોય, યા એક જોક છે એક્સેપ્ટ ઇટ ઓર નોટ, કે બ્રેકિંગ ન્યૂઝ આવતો આપણે જોવા જઈએ બ્રેકિંગ ન્યૂઝ સુધી ખબર પડે કે અમિતાભ બચ્ચનને છીકાઈ. એટલે સાહેબ, એના માટે હવે આપણે એના માટે તમારું શું કહેવું છે કે તમે જે રીતે બધા હોડમાં છો, કોમ્પિટિશનમાં છો, એટલે પદ્મકાંતભાઈને મારે પૂછવું છે કે સાહેબ આવો બી તમાશો થઈ રહ્યો છે તો તમારે એના માટે શું કહેવું છે? હું એમાં ડિફર નથી થતો, તમારી સાથે જ છું. કારણ કે ટીવી મીડિયામાં ક્યારેક કોઈ ઘટના બનતી હોય છે એટલે કોઈ ઘટનાને સમાચાર લેવાતા હોય છે તો અથોડા ક્યારેક દર્શકોના દિમાગ ઉપર મારવામાં આવે એટલી સુધી ત્યાં અત્યાચાર પણ થાય છે. એટલા બધા સમાચાર, એકની એક વાત, એકની એક વાત. અને ક્યારેક એવી પણ રમૂજ જોઈ છે કે એક અજાની લાશ મળી આવી છે, એક લાશ મળી આવી છે અજાની. આ લાશ
નો કોઈ વારસ નથી. એકની એક વાત જુદા જુદા ફોર્મેટમાં પણ આ બધું થતું હોય છે. પરંતુ આમ છતાં હું એ જ વાત કરું છું કે આમ છતાં તમારી આઈડેન્ટિટી, જે દેવાંગભાઈએ વાત કરી કે તમારી આઈડેન્ટિટી અને તમારી વિશ્વસનીયતા, અને એક વસ્તુ અમારે યાદ રાખવાની હોય છે કે અમારો રિમોટ કંટ્રોલ લોકોના હાથમાં હોય છે. એટલે એ સૌથી મોટો પડકાર છે. અને જે વાત કરી કે તમે સતત બ્રેકિંગ ન્યૂઝ આપો કે દાખલ કે અમિતાભ બચ્ચનને છીંક આવી, બરોબર, પણ આ બધું ચાલતું હોય છે. બહારથી આપણે જોઈએ છીએ ત્યારે એની આલોચના કરવાનું મન થાય, અને અમે જો પત્રકાર ના હોત તો અમે પણ તમારી જેમ જ આ પ્રકારની આલોચના કરતા હોત. થાય છે શું કે લોકોને શું પસંદ છે, આખો ટીઆરપી નો ખેલ હોય છે. એવું મેં નહીં સાંભળ્યું કે લોકોને એ બી પસંદ છે કે અમિતાભ બચ્ચનને છીંક આવી, તેની ટીઆરપી ડાઉન જાય, એની ટીઆરપી ડાઉન જાય. હું એ જ વાત કરી રહ્યો છું. એટલે તમારી ટીઆરપી એ સાથે સાથે વિશ્વસનીયતા ટકાવી અને અમિતાભને છીંક આવી એવા બ્રેકિંગ ન્યૂઝ ચલાવતા હોય, મને ખબર છે કે ગુજરાત ન્યૂઝની અંદર આખો અલગ ચીલો જ પાડવામાં આવે છે. ત્યાં બ્રેકિંગ ન્યૂઝ ની નથી આવતી, ત્યાં કન્ફર્મ ન્યૂઝ. આ એક નવો પ્રયોગ છે અને લોકોએ એને સ્વીકાર્યો છે. તો અમે એવી આંધળી હરીફાઈમાં નથી પડ્યા. એક પત્રકાર તરીકે તમે આખા મીડિયાની જો વાત કરતા હો તો તમારી વાતને હું સ્વીકારું છું. વ્યક્તિગત જો ગુજરાત ન્યૂઝની વાત કરતા હોઈએ તો અમે એટલું તો કહીએ છીએ કે અમે આ બાબતમાં બહુ સચેત છીએ, સભાન છીએ, અને અમિતાભને છીંકાય છે કે ડાયરિયા થયા છે એની વાત લઈને લોકો પાસે નથી જતા. દેવાંગભાઈ, તમને પૂછવા માંગીશ કે તમે આટલા વર્ષ સુધી આમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો, તો તમે મેજર ચેન્જીસ જ્યારથી તમે સ્ટાર્ટ કર્યું ને અત્યાર સુધીમાં શું મેજર ચેન્જીસ તમે મીડિયામાં જોયા છે? મેજર ચેન્જીસની વાત કરીએ તો કન્ટેન્ટની બાબતમાં તો બહુ જ ક્લિયર કટ વસ્તુ છે. પહેલા જ વાત કરી કે ઓથેન્ટિસિટી કોઈ પણ મીડિયા હાઉસ પહેલા એની પ્રાયોરિટી હોય છે. સો આઈ એમ નોટ સેઈંગ કે, અને ઇલેક્ટ્રોનિક મીડિયા જ્યારે પણ લોન્ચ થયું ઇન્ડિયામાં ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પહેલેથી જ પ્રિન્ટ મીડિયામાં જે પણ અનુભવી લોકો હતા તે લોકો આવ્યા. ઇલેક્ટ્રોનિક મીડિયા માટે કોઈ નવી કમ્યુનિટી કઈ ઊભી નહોતી થઈ કે પેદા નહોતી થઈ કે પ્રોડ્યુસ નહોતી થઈ. પ્રિન્ટ મીડિયામાંથી જે લોકો એક્સપિરિયન્સ લોકો હતા તે લોકોએ પોતે નવા એરા, જેમને જોયું કે આ સિનેરિયોમાં હવે ઓડિયો વિઝ્યુઅલ્સ જે છે હવે ન્યૂઝ એ ફોર્મેટમાં ચાલશે. સો ચેન્જીસ જે છે ટેકનોલોજી છે, ચેન્જીસમાં ઇનોવેટિવ આઈડિયાઝ લાવવાના. મહત્વની વાત એ છે કે પ્રિન્ટ મીડિયામાં તમે ઇનોવેટિવ આઈડિયાઝ કહો છો. આપણે વોટ આઈ અન્ડરસ્ટેન્ડ, ગુજરાત ન્યૂઝ ઇઝ નોન ફોર કે જે લોકમંચ આટલા વર્ષોથી ચાલે છે, એમનું અત્યારે પેલું ટેલિફોનિક છે આટલા વર્ષોથી ચાલે છે, આ બધા જે તમારા પ્રોગ્રામ છે તમે વર્ષોથી ચલાવો છો, એ દી ફર્સ્ટ ડે થી ચાલશે આજ સુધી ચાલે છે અને પોપ્યુલર છે. ટાઇટલ ઇઝ ઓલ્ડ, ઓકે, બટ ધ ફ્લેવર ઓલવેઝ જે આપ, જેમ કે હેરી પોટર, તો હેરી પોટર એ ટાઇટલ ઇઝ સ્ટાન્ડર્ડ, પણ પાર્ટ 1 માં નવું કન્ટેન્ટ મળે છે, પાર્ટ 2 માં અલગ મળે છે. સેમ વે જે આપે કીધી કે આટલા કાર્યક્રમો જે આપે નામ આપ્યા, એ કાર્યક્રમો આટલા વખતથી ચાલે છે છતાં પણ એ લોકો એટલા જ ઇન્ટરેસ્ટથી જોવે છે, જસ્ટ બીકોઝ ઓફ કે અમે લોકો સતત, અને આ છે ને ટ્રાયલ એન્ડ એરર છે, આની કોઈ દિવસ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હોય જ નહીં. ધેર ઇઝ નો, આઈ થિંક પદ્મગાજી, આ ટ્રાયલ એન્ડ એરર વાળી જ હોય છે. બીકોઝ 24 અવર ન્યૂઝ આપવા, તમારે કંઈક નું કંઈક નવું પ્રદાન કરવું અને એની સાથે સાથે લોકોને રસ પડે એવું આપવું. મારે એ જ પૂછું તું કે તમને કે તમારે એક નિર્માણ ન્યૂઝ છે, એક ગુજરાત ન્યૂઝ છે. નિર્માણ ન્યૂઝ એક વર્ષથી ચાલે છે, તો વોટ વોઝ ધ રીઝન કે તમે આટલું સરસ ગુજરાત ન્યૂઝ આટલું સરસ કરે છે? તો નિર્માણ ન્યૂઝ સાથે એટલે બેઉને એકબીજાને કોમ્પિટિશનમાં મૂક્યું છે કે વોટ ઇઝ ધ રીઝન? કેન આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ? ના, જે ગુજરાત ન્યૂઝ છે એ ગુજરાતની મિટ્ટીની ફ્લેવર આપવા માટે ખાસ અમે, જેમ કે મધ્ય ગુજરાતમાં અમારે વડોદરા ખાતે પણ અમારું ગુજરાત ન્યૂઝ ચાલે છે, દક્ષિણ ગુજરાતમાં પણ અમારું ગુજરાત ન્યૂઝ ચાલે છે, સૌરાષ્ટ્રમાં ગુજરાત ન્યૂઝ રાજકોટ ખાતેથી શરૂ થઈ રહી છે, ઇન ફ્યુચર આવી રીતે કચ્છ માટેનું પણ અમે વિચારી રહ્યા છીએ. એટલે પંચાયત સુધીમાં એક નાનામાં નાના કોમન મેન સુધીના સમાચારોને લોકો પાસે લઈ જવાનું કામ એ ગુજરાત ન્યૂઝ કરે છે. સાથે સાથે નેશનલની મોટી ઘટનાઓ પણ એ લોકો ગુજરાત ન્યૂઝમાં અપાતી હોય છે. નિર્માણ ન્યૂઝ છે એ નેશનલ લેવલની એક સેટેલાઇટ ચેનલના એ રોલ અદા કરે છે. ક્યાંય અમારે હરીફાઈ હોતી નથી, અને હરીફાઈ તંદુરસ્ત હરીફાઈએ, જેમ કે આજે લોકમંચના કાર્યક્રમમાં તમે એન્કર તરીકે બેઠા, અમે ગેસ્ટ તરીકે બેઠા, આજે
અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ સેલિબ્રિટી આજે ન્યૂઝ રીડ કરવા માટે આવી અને પોતે ન્યૂઝ રીડ કરે તો એ રોમાંચ જે છે આ આઈડિયાનો બેઝિક એક આઈડિયા એ દેવાંગભાઈનો દિમાગની ઉપજ દિવાંગભાઈ નહીં આવ્યો અને એને કેરી કરીને અમે લઈ ગયા એકબીજાને કોમ્પ્લિમેન્ટ નહીં હા પણ એનો મતલબ તો એમ બી થયો કે જે તમારા અહીંયા જે પ્રમોટર્સ છે આ બંને ચેનલોના ધે કેન સી લોટ ઓફ ગુડ મની કારણ કે ધ વે આઈ લુક એટ ઇટ મીડિયા ઇઝ બીકમ અ બિઝનેસ આપણે ન્યૂઝ ચેનલ વાળા જ બધા મિત્રો જોડે વાત થાય છે તો કે છે કે અત્યારે 2014 ને 2012 ના ઇલેક્શન આવ્યા તો એના લીધે લોકોના નવા નવા ઇક્વિપમેન્ટ આવી ગયા નવું નવું વિકસાવી એ લોકોએ તો તમે એના માટે શું કેવું છે કે જે આપણે આમ બધું કહે છે કે મારો ઓથેન્ટિસિટી દેવાંગભાઈ ક્યાં ઓથેન્ટિસિટી ની વાત કરે છે પણ તમે તમે પર્ટીક્યુલર પર્ટીક્યુલર આજે કોઈ બીજી ચેનલ પર વાત કે છું બધા કહે છે ના અમે તો સારા છીએ બીજી ચેનલ ખરાબ રોજાનજી હું એ જ કહું છું કે પર્ટીક્યુલર આપણી ચેનલ ની વાત કરતા હો તો 2 વર્ષ પહેલા તમે આવ્યા છો એમાં જે ઇક્વિપમેન્ટ હતા એમાં શું ટેકનિકલ રીતે અમારે અપગ્રેડ થતા હોય પણ તમે આપ જે કહો છો ટોપિક કરો છો મીડિયા લાઈનમાં જે આમાં બિઝનેસમેન કરપ્ટ થઈ ગયા છે ટેક્સ ચોરી કરે છે બ્લેક મની ઓકે ન્યાયતંત્ર પહેલા જેવું મારી વાત હું એ જ કરી રહ્યો છું કે તમે મારી વાત સાથે કન્વિન્સ થતા જાઓ છો અત્યારે ન્યાયતંત્ર પણ પહેલા જેવું શિક્ષણ જગતમાં પણ અત્યારે સડો ઘૂસ્યો છે ન્યાયતંત્રમાં પણ છે બરાબર છે મેડિકલમાં પણ છે તો મીડિયા લાઈનમાંથી આવનારા માણસ ઉપરથી ટપકે છે સમાજમાંથી આવે છે તો ક્યાંક ક્યાંક આ પ્રકારનું થતું હશે પણ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરી આપે કીધું કે લોકો ચર્ચા કરે છે વ્યુઅર્સ જોવે છે કે જો કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ જી 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 હવે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આપ એન્કર તરીકે અત્યારે છો આપ અલગ અલગ લોકોને મળો પણ છો આપ પોતે બિઝનેસમેન તરીકે પણ આપે રોલ કર્યો છે જી જી ડોન્ટ યુ ફીલ દેટ કે કોઈ પણ વ્યક્તિ પોતે જે પણ વસ્તુ લોકો સમક્ષ મૂકવા જઈ રહ્યો છે એને વધુ સારી રીતે મૂકવા માટે એને પ્રયાસ કરવો જોઈએ બટ એના માટેના જે રસ્તાઓ છે એ રસ્તા મારે આઈ થિંક તમારો જે સવાલ છે એમાં હર્દમાં આવું છું એ જે ધ વે ટુ કલેક્ટ ધ મની ઓકે ઓકે એ કદાચ ક્યાંક રોંગ નહીં હોવો જોઈએ રાઈટ હા આર્મ ટ્વિસ્ટિંગ લો ઓન ધીસ ફ્લોર હું અને પદ્મકાંતભાઈ બંને અત્યારે અમારા જેટલા પણ વ્યુઅર્સ ડેડિકેટેડ વ્યુઅર્સ ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના છે ઇવન અમારી બાકીની ચેનલ્સ જેટલી પણ ચાલે છે જીટીપીએલની એ બધી ચેનલ્સના વ્યુઅર્સને એટલી તો ખબર જ છે કે આ લોકો જે પણ આપી રહ્યા છે અત્યારે એની અંદર એ લોકોના કોઈ પણ મોટિવ જે છે એ કોઈ પણ મોટિવ ગલત નથી હોતો કારણ કે મીડિયા એક લાઈન એવી છે કે જેમાં આજે મારે કંઈ પણ ખોટું કરવું હશે ને તો સીધું જ ઓપન થઈ જાય છે એક્સિડન્ટ થયો તમે ભાઈની પાછળ પડી ગયા કે આને એક્સિડન્ટ કર્યા ક્લિપિંગ બતા તે ઢેકડા 2 દિવસ પાછળ પડી ગયા ત્રીજા દિવસે ભાઈએ પૈસા ખવડાવી દીધા ને તમે એના પોઝિટિવ તો નથી જ આપતા પણ જે તમે પેલું જાગૃતતા કરાવો છો ને એ તમે બંધ કરી દો એક્ઝિટ એક્ઝિટ You are absolutely right. talking about other media houses. I know. અને જેટલો આપને વિરોધ છે જેટલો આપને દુઃખ છે જેટલો આપનો ગુસ્સો છે એટલો ગુસ્સો અમને એક્ઝેક્ટલી યુ આર એબ્સોલ્યુટલી રાઈટ અમને પણ એ થાય છે કે આ ન થવું જોઈએ અને જે પણ લોકો કરતા હોય ખોટું કરી રહ્યા છે પણ અમે એટલી તમે બીજી સાઈડ જો કે 10% લોકો પણ જો સારા માણસો મીડિયા લાઈનમાં છે તો એ 10% કારણે મીડિયા ઉજળું છે અને આજે પણ એ 100% નકસિક સડો નથી ઘૂસી ગયો એ દેવાંગભાઈનું જે કહેવું છે દેવાંગભાઈનું છે કે સાધન શુદ્ધિ ખૂબ અગત્યની છે તમે જે
ટ્રેન્ડ તમે જે પદ્ધતિથી તમે કોઈનું નાક દબાવવાની કોશિશ કરતા હો, પૈસા ખંખેરવાની કોશિશ કરતા હો, આવા આવા મીડિયા પણ છે, એનો કોઈ ઇન્કાર અમે નથી કરતા. પરંતુ અમે સારા છે અને બીજા ગંદા છે એવું પણ અમે નહીં કહીએ. જે તમારી અપેક્ષા જે તમે વારંવાર પંચિંગ કરી રહ્યા છો, પંચિંગ કરી રહ્યા છો, ત્રણ મર્ડર કરનાર જે ખૂનીઓ હોય છે એને પણ કોર્ટ પૂછતી હોય છે કે બચાવમાં તારે શું કેવું છે. તમે આરોપીના પિંજરામાં ઉભા કરી દો છો તો એક મીડિયા પર્સન તરીકે મને મારી વાતને પૂરી કરવાનો પૂરેપૂરો અધિકાર તો હોવો જોઈએ. તમને અનુકૂળ આવે એ વાત નવી ન થઈ શકે. જે સચ્ચાઈ છે એ જ વાત મારે કરવી પડે. તમને તમને ગમશે એવો જવાબ હું આપું કે હા હા અમે પણ કરપ્ટ છીએ, અમે પણ બદમાશ લોકો છીએ, તો તમને ગમે. પણ એ અપેક્ષા એટલા માટે ન રાખી શકાય કે કદાચ હું કોઈકને છેતરવા જઈશ. પણ સૌથી પહેલા હું મારી જાતને છેતરતો હોઉં છું અને એ આપણે છેતરવાની તૈયારી નથી. કારણ કે એક તપ એક તપસ્યા અમે આ મીડિયા લાઈનમાં ત્રણ ત્રણ દાયકાથી કરી છે એટલે અમને એનું મહત્વ છે. બાય ચાન્સ કદાચ કોઈ ખોદો તમને મળી જાય, બાય ચાન્સ કદાચ તમે બ્રેક થઈ જાય. હું તમને એક દાખલો આપું. સિનિયર મોસ્ટ જર્નલિસ્ટ ટીવી મીડિયાના, હું નામ નહીં આપું અત્યારે, પણ તમે સમજી શકશો, નેશનલ મીડિયાના સિનિયર મોસ્ટ જર્નલિસ્ટ. એટલા માટે તમે બીજી વાત કરતા હતા, હું એ જ કહું છું કે નામ આપવાની જરૂર નહીં પડે. કારણ કે મને છે એમનું નામ આપતા પણ શરમ અનુભવું છું. માટે એટલા માટે નહીં કે મને સંકોચ થાય છે બીજો, પણ અમારા મીડિયા જગતનું કલંક છે માટે હું નામ આપતા શરમ અનુભવું છું. સિનિયર મોસ્ટ જે લોકોના 2G કૌભાંડમાં જે લોકોના નામ આવ્યા, જે લોકોની મિલીભગત હતી, જેના નીરા રાડિયા સાથેના સંપર્કો હતા અને એના ટેલિફોનના ઇશારે ઇન્ટરવ્યુ લેવાતા હતા અથવા તો ગવર્મેન્ટમાં ભલામણો થતી હતી, એ બધાની વિશ્વસનીયતાનો આંક શૂન્યની માઇનસ ઉપર પહોંચી ગયો છે. આજે એમાંના એક પત્રકારે નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન તેમના પ્રશંસકો સાથે ઘર્ષણમાં પણ ઉતરવું પડ્યું. મારો મુદ્દો એટલો જ છે કે આ પત્રકારોને પોતે એને પોતે કબૂલ કર્યું ટીવી સ્ક્રીન ઉપર અને ઇન્ટરવ્યુમાં પણ કર્યું. એનો મોટા મોટા કન્સલ્ટન્ટ છે એટલે આપણે એમાં વાત નહીં જાણજી. છતાં પણ એને કબૂલ કર્યું કે એક વખત તમારી રોંગ. ઓકે ચાલો આપણે સમજી ગયા. હવે આપણે બીજો ક્વેશ્ચન પૂછીએ. દેવાંગભાઈને ખાસ પૂછ્યું છે કે આપણે ઇન્ટરનેટનું જેટલું પેનિટ્રેશન છે, અરે ઇન્ટરનેટ સોરી મીડિયાનું જેટલું પેનિટ્રેશન છે, ઇલેક્ટ્રોનિક મીડિયા પેપર મીડિયા, એના કરતા વધારે પેનિટ્રેશન સોશિયલ મીડિયાનું થઈ ગયું છે. જે વોટ્સએપ મેજરલી અત્યારે હું ફેસબુક કરતા બી વધારે વોટ્સએપ પર આવી જઈશ કે જે રીતે વોટ્સએપમાં સાચા જૂઠા મેસેજીસ જાય છે, જે રીતે તમે આખું ઇલેક્શન જોશો. આપણું અત્યારે જે 2014 ઇલેક્શન ગયું તેમાં તમે જોયું તો સોશિયલ મીડિયા પ્લેડ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ રોલ. અને એના લીધે જે લોકોને બ્રેનવોશ થયું, સાચું જીઠું અલગ સ્ટોરી છે. તો તમારે એના માટે શું કહે છે કે ડોન્ટ યુ ફીલ કે તમારી મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા થોડી એ સામે વીક પડી રહી છે? નો સી આમાં વીકર કે કોઈ હાયર સ્ટ્રોંગર એવું એ વાતમાં હું માનવા તૈયાર નથી. બીકોઝ એક જમાનો હતો કે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું ત્યારે કહેવાતું હતું કે પ્રિન્ટ મીડિયા માટે કહેવાતું હતું, પ્રિન્ટ મીડિયા ખલાસ થઈ જશે. સ્ટીલ આજની તારીખમાં પણ ટિલ ડેટ લોકો હજી પણ 1-2-3 મીડિયા હાઉસીસ બિલકુલ એની ઉપર ફેઇથ કરે છે કે આને સ્ટેટમેન્ટ આપ્યું છે, અહીંયા રિપોર્ટ આવ્યો છે. વન સેકન્ડ જસ્ટ લેટ મી કમ્પ્લીટ માય. સેમ વે આપ જે વાત કરી રહ્યા છો કે વોટ્સએપ અથવા તો જે પણ અત્યારે બાકીના સોશિયલ મીડિયા છે, સમાજમાં એવો મોટો વર્ગ છે આજની તારીખમાં પણ કે જે લોકો આનેથી દૂર રહે છે. બીજી વાત, કદાચ એને યુઝ કરે છે તો પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એને પ્રમાણ આપે છે કે આ કેટલા પ્રમાણ સુધી આ છે. બરોબર. અગેઇન ધીસ ઇઝ ધ પરસેપ્શન ની વાત છે. મારી પાસે હું આપને બહુ સિમ્પલ કહું કે આજે હું રોડ ઉપર નીકળતો હોઉં છું, ક્યાંય પણ, તો મને આટલા બધા હોર્ડિંગ્સ દેખાય છે, આટલા બધા પ્રોડક્ટ એક સાથે. મને ધારો કે સાબુનના 50 હોર્ડિંગ્સ આવે છે, મને જતા મને બ્લેઝર ના રેડીમેડ ગાર્મેન્ટ્સ ના આવે છે. શું બધાની બધાની શોપમાં? વન સેકન્ડ તમે એ ના લો, એડવર્ટાઇઝમેન્ટ પોઈન્ટ થી વ્યૂ ઇન્ફોર્મેશન પોઈન્ટ થી વાત કરું છું. હું ત્યાં જ આવું છું. એડવર્ટાઇઝમેન્ટ ઇન્ફોર્મેશન વન સેકન્ડ રુઝાનજી, એમાં પણ એડવર્ટાઇઝમેન્ટમાં પણ ઇન્ફોર્મેશન આવે છે. નાઉ વાત અગેન ત્યાં જ આવે છે. લોકોએ ટીવી મીડિયાના આવવાના કારણે પ્રિન્ટ ઉપર ભરોસો મૂકવાનો બંધ નથી કર્યો. ઓથેન્ટિસિટી અગેન હું ત્યાં જ આવું છું. વાત ત્યાં જ આવીને અટકે છે. લોકો પોતે ડિસાઇડ કરે છે અને
બિલકુલ સાચી છે કે માનવ જીવનના નવ રસ છે, દસમો રસ શોધાયો નથી. એક રસ છે શૃંગાર રસ, એક હાસ્ય રસ, એક કરુણ રસ, એક બીભત્સ રસ, એક ભયાનક રસ, એક જિજ્ઞાસા રસ, એક કુતૂહલ રસ અને એક કુથળી રસ છે. હવે જ્યાં સુધી આ નવરસ ની બહાર માનવ જીવનમાં કોઈ રસ ની વાતો કરવી, ગોસિપ્સ, યુ નો, ગોસિપ્સ પર નથી આવતી, એને વિશ્વાસ નથી થતા. પણ છતાંય નેચર કુથળી રસ ના કારણે વોટ્સએપ કે સોશિયલ મીડિયા લોકભોગ્ય બનવાનું, લોકોને જોવાનો રસ પણ ભલે વિશ્વાસ ન કરે પણ એને ગલગલિયા કરે છે. મને અત્યારે મને મેજર ચેલેન્જ મીડિયા સાથે એ લાગે છે, વોટ આઈ લુક એટ ઇટ, કે આ જે બીજે સોશિયલ મીડિયાના જે મિસઇન્ફોર્મેશન છે જે દુનિયાભરમાં ફેલાઈ રહી છે અને એના પર તો તમે આ સોશિયલ મીડિયા, હું આપને એક સવાલ પૂછવા માંગુ છું, એક સેકન્ડ, અત્યારે કદાચ આપને અત્યારે જ આ સેકન્ડ પર આપના મોબાઈલમાં વોટ્સએપ પર એક મેસેજ આવે છે જી જી કે સો એન્ડ સો ટોપ લીડર નું ડેથ થઈ ગયું છે, બરોબર, આપ શું કરશો? ઇમિડિયટ યુ સ્ટાર્ટ વોચિંગ ન્યૂઝ ચેનલ, ઓકે? બીકોઝ યુ આર મેચ્યોર, એટલા માટે આપ મેચ્યોર છો. લોકો અરે ચાર વાર તો એક્ટરોને મારી નાખ્યા, ચાર વાર તેને મારી નાખ્યા, એટલે બધા માર્યા પણ આપે આપણે ફોરવર્ડ નહીં કર્યો. તમે મારી વાત ના કરો, મેજોરિટીની વાત કરું છું, આપણે આપણા જેવા જીવોની વાત, આપણા જેવા પણ જેટલા લોકો ઇન્ટેલિજન્ટ છે, આગળ વાત કરીએ છીએ, એ ચેલેન્જમાં આવે. આપણે તમે એટલા માટે જ, એટલા માટે રુઝાનજી, જે લોકો સમજદાર છે, કહું છું ને, આટલી બધી વસ્તુ આવે છે, આટલી બધી વસ્તુ આવે છે. એકા તીન આવ્યું તમે રોક્યા ના, એટલે એટલો એકા તીન આવ્યા તમે રોક્યા, આઈ એક્સેપ્ટ ધ પોઈન્ટ, કે આટલી બધી સ્કીમો આવી છે, પ્રોન્ઝી સ્કીમ, તમે રોક્યા કેમ કે વિશ્વાસ નથી, અને બીજી તમે ધાસામાં નથી આવતા, તો આપના જેવા ઘણા બધા લોકો છે કે જે લોકો ફિલ્ટર કરે છે, ઘણા મિત્રો છે એવા, એટલે કહેવા માંગુ છું, મને વધારે કયા મિત્રો છે, મારથી નામ ના બોલાય એટલો ઓનર, પણ વચ્ચે એક મિનિટ, 14 ફેબ્રુઆરી નું એક્ઝામ્પલ આપું, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે, ભગતસિંહ નું સાથે લાગી ગયું કે ભાઈ ભગતસિંહ બી એક્સપાયર થયા હતા, પણ કોઈ શહીદ થયા હતા, પણ કોઈને યાદ ના રહ્યું, ને આવા વોટ્સએપ ના ફોરવર્ડ મને કોની પાસે આવ્યા છે ખબર છે? આઈપીએસ ઓફિસરો પાસે. બીંગ એલર્ટ, બીંગ એલર્ટ સિટીઝન, બીંગ એલર્ટ સિટીઝન, ધેટ ઇઝ યોર ડ્યુટી, બીંગ એલર્ટ, મે ફોન કર્યો સાહેબ યા મેડમ, સાહેબ તમે શું કરો છો, બંધ કરો ફોરવર્ડ ના કરો. મને એમ લાગે છે રુજાનજી, આપ એન્કર માંથી ગેસ્ટ બની ગયા છો, આપ એન્કર ની ભૂમિકા માં સવાલ પૂછો. હું ગેસ્ટ નથી બની, એટલે હું એમ કહેવા માંગુ છું તમને, કમિંગ બેક ટુ ધેટ, વોટ આઈ વોઝ સેઇંગ, અગેન કમિંગ બેક ટુ યોર મીડિયા ચેલેન્જ, કે ધ પોઈન્ટ ઇઝ ધેટ, કે તમારું જે સોફ્ટ સોશિયલ મીડિયા છે એ કેટલું તમને ચેલેન્જિંગ લાગે છે, બટ ફેર એનફ, યુ આન્સર્ડ ઓન ધેટ. હવે આપણે કમિંગ બેક ટુ, હવે વોટ ઇઝ ધ ફ્યુચર, મારે એમાં બહુ ઇન્ટરેસ્ટ છે કે તમે તમારો ઇલેક્ટ્રોનિક મીડિયા જે આપણું છે, સ્પેસિફિકલી અત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા ની વાત કરીએ, તમે એનું ફ્યુચર શું જુઓ છો? એટલે તમારે તમારી સતત તમારી જાતને એક પત્રકાર તરીકે, તમારે ચેનલ તરીકે અપગ્રેડ થતા રહેવું પડશે, એ રીતે કે હવે લોકોને અથેળીમાં, તમે જે સોશિયલ મીડિયાની વાત કરી, લોકોની અથેળીમાં મીડિયા જતું રહે છે, લોકો હવે તમારી માટે સમય ફાળવે અને ડ્રોઈંગ રૂમની અંદર બેસે અને રિમોટ કંટ્રોલ ટીવી ચાલુ કરે, ન્યૂઝ જુએ, એ અપેક્ષા હવે લોકો પાસે સમય નથી. પ્રિન્ટ મીડિયા પણ એક અખબાર વાંચવા માટે 7 મિનિટથી વધારે કોઈ કાઢતું નથી, તો એ સંજોગોમાં લોકોનો સમય ચોરવાનો છે. તો આવનારા દિવસોમાં ટીવી સેટ ઉપર જ ચેનલ નહીં, પરંતુ તમારા મોબાઈલમાં પણ ચેનલ જોવા મળે દિવસો નજીકમાં, અને 4G જ્યારે આવશે ત્યારે આ બધા ચમત્કારો જોવા. સાહેબ, એની સામે મારે એક પોઈન્ટ પૂછ્યો છે કે અત્યારે મારું બી ન્યૂઝ જોવાનું ઓછું થઈ ગયું, કારણ કે એલર્ટ્સ આવતી રહે, એલર્ટ્સમાં હેડલાઇન ને થોડું ઇન્ટરેસ્ટ હોય તો અંદર જોઈ લે, તો હવે મેં પોતે ન્યૂઝ જોવાનું ઓછું કર્યું છે. તો દેવાંગભાઈને પૂછું કે તમારી ન્યૂઝ ચેનલ માટે પછી વોટ ઇઝ યોર ફ્યુચર, હાઉ ડુ યુ સી ઇટ, કેમ કે લોકો તો આવી તો ન્યૂઝ જોઈ રહ્યા છે. શોર્ટમાં મને ખ્યાલ છે કે આ ટાઈમ આપે મને ઈશારો કર્યો, હા, જે વાત કરી પદ્મા ગાંધી ને આપે કરી, એને ક્યાંક એક હજી એક વસ્તુ અંદર એડ કરવા માંગુ છું, કે આપે કીધું કે મને આવે છે, ફ્લેશ થાય છે ને હું તરત જોઈ લઉં. સાહેબે પણ કીધું કે તમારા ફિંગર ટીપ્સ પર, તમારા સેલફોન ની અંદર કમિંગ ડેઝમાં જે સ્માર્ટ વોચ આવી છે, બિલકુલ એની અંદર આપની પાસે બધું આવશે, જોવે છે ખરા. બટ વેઇટ વેઇટ, હવે જે આવનારા દિવસોની અંદર જે અપગ્રેડેશન છે, એમાં લોકો ન્યૂઝ માટે ચેનલ જોવા કરતા
વ્યૂઝ માટે ચેનલો વધારે જોશે. ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, ન્યૂઝ બધી જગ્યાએ એક સાથે આવી જાય. આજે કોઈ પણ ચેનલ જો વોટ્સએપની દુનિયામાં એક મેસેજ મળ્યો એટલે ફટાક દઈને સ્પ્રેડ આઉટ થઈ જાય, પણ એ ન્યૂઝ ને લઈને વ્યૂઝ એટલે કે અગેન પાછી ઓથેન્ટિસિટી વધારે લોકો જેમ કે અલગ અલગ ટીવી ચેનલો તમારા વ્યૂઝ જોતા હોઈએ છે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ પદ્મકાંતજી, દેવાંગજી, થેન્ક્સ અ લોટ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા. આપણે એવરી ટાઈમ ઓન ધ અધર સાઈડ ઇઝ લાઈક ધેટ, કે ઘણી વાર ક્વેશ્ચન પેપર કાઢવું અઘરું છે, આન્સર કરવું ડિફિકલ્ટ છે, અરે આન્સર કરવું ઇઝી છે, એટલે જે ક્વેશ્ચન પેપર મને તો પર્સનલી અઘરું લાગ્યું, એટલે હું ઈચ્છું છું કે મને હંમેશા આ સામેની સાઈડ મળે, આ સાઈડ ના મળે. અને અમને અમને પણ કેવું છે કે કોસબાનના પ્રશ્નો પૂછ્યા છતાં પણ અમે જવાબ આપવાની કોશિશ કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આજે આપણે લોકમંચનું એક નવું રૂપ જોયું. આઈ હોપ તમને ગમ્યું હોય, યુ મસ્ટ હેવ એન્જોયડ ઇટ, એન્ડ આઈ હોપ આઈ હેવ ડન જસ્ટિસ ટુ ઇટ. હવે આપણે પાછા આવતીકાલે ફરીથી લોકમંચમાં મળશું, ત્યાં સુધી